મોડાસાના સાઈરા ગામની 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત મામલે રાજકારણ તેજ બન્યું છે. રાજકીય નેતાઓ હવે ધીરે ધીરે પીડિત યુવતીના પરિવારને સાંત્વના આપવા અને પીડિત પરિવાર સાથે મુલાકાતનો દોર ઝડપી બન્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના કદાવર નેતા એવા મધુસૂદન મિસ્ત્રીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ સાથે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સહિત મોડાસા અને બાયડના ધારાસભ્યો પણ જોડાયા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. બંને નેતાઓએ મૃતકની તસવીરને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ બંને નેતાઓએ જે જગ્યાએથી યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો તે જગ્યાની પણ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રીએ મુલાકાત લીધી હતી. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી પરિવાર દ્વારા યુવા ચેતના દિવસના રૂપમાં વિભિન્ન આયોજનો સંપન્ન જન્મ ઉત્સવની શરૂઆત મોડાસા 4 રસ્તા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદજીની મૂર્તિને માલ્યાર્પણ કરી કરવામાં આવી હતી. અન્ય આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાંથી 250થી વધુ યુવાનોએ યુવા ઉત્કર્ષના સંકલ્પ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે યુવા આદર્શ યુગ પુરુષ વિવેકાનંદજીની યાદોને તાજી કરતા વિભિન્ન પ્રાસંગિક ઉદબોધનો ગાયત્રી પરિવારના મોભીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગુજરાતના અગ્રણી યુવા કિરીટભાઈ સોનીએ યૌવનનો આદર્શ કેવો હોવો જોઈએ એ વિશે પણ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે વિવેકાનંદજીનું સમગ્ર જીવન યુવાઓ માટે પ્રેરણારૂપ હતું. સ્વામી વિવેકાનંદજીએ અનેક મહાપુરુષોના જીવન પ્રભાવિત કર્યા છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિની જેમ તેજસ્વીતા વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. તેમના સાહિત્ય દ્વારા મનુષ્યના જીવનને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવવાથી જીવન બદલાઈ જાય છે. કિરીટભાઈએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીની ઈચ્છાનુસાર દરેક યુવાનોએ રાષ્ટ્રીય ઉત્થાન માટે સંકલ્પ લેવા જોઈએ. આ પ્રસંગે તેઓએ સ્વાવલંબી યુવા, સ્વસ્થ યુવા, આદર્શ યુવા પર જોર મૂક્યું હતું. યુવા સંમેલનમાં વિભિન્ન સત્રો દરમિયાન બાળ સંસ્કાર પર સોમાભાઈ બારોટ, આવો ઘડીએ સંસ્કારવાન પેઢી પર અમિતાબેન પ્રજાપતિ અને કન્યા કિશોર કૌશલ્ય પર વિલાસિનીબેન પટેલે પ્રકાશ પાડ્યો હતો. અન્ય યુવાઓએ પણ આ પ્રસંગ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ કર્યું હતું. આ પ્રસંગે ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રગણ્ય ધર્માભાઈ પટેલ, કાંતિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, મુકેશભાઈ સુરાની, રશ્મિકાંત પંડ્યા, અમૃતભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સવારના સત્રમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને માલ્યાર્પણમાં નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભાના આંબલિયારા ગામે સીએએના કાયદાના સમર્થનમાં કાર્યકર્તાઓએ પત્રિકા વિતરણ કરી અને ગરબા ગાઈને નાગરિકતા સંશોધન અધિનિયમને સમર્થન આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભાના આંબલિયારા ગામે સીએએના કાયદાના સમર્થનમાં કાર્યકર્તાઓએ પત્રિકા વિતરણ કરી અને ગરબા ગાઈને નાગરિકતા સંશોધન અધિનિયમે સમર્થન આપ્યું હતું અને તેના વિશે પત્રિકા વેચીને નાગરિકોને જાગૃત કર્યા હતા. તેમાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ તાલુકા સંગઠનના પ્રમુખ માનસી, જીવાજી, ધર્મેન્દ્રસિંહ, મફતભાઈ પટેલ તેમજ મણિભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ બધાએ ગરબા ગાઈ અને જાગૃતતાનું કામ કર્યું હતું. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બાયડ.
અરવલ્લી જિલ્લાના મોડાસાના શામળાજી ગોધરા હાઈવે પર જિલ્લા સેવા સદન પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસાના શામળાજી ગોધરા હાઈવે પર જિલ્લા સેવા સદન પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. દોરા બનાવવામાં વપરાતું એમઈજી કેમિકલ ભરેલી ટેન્કર હરિયાણાના પાણીપતથી ભરૂચ જઈ રહ્યું હતું ત્યારે જિલ્લા સેવા સદન પાસે આવેલા તીવ્ર વળાંકમાં ટેન્કર પલટી મારી ગયું હતું. બનાવને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. આ બનાવમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આશરે 35,000 લીટરની ક્ષમતાવાળા ટેન્કરમાંથી કેમિકલ રસ્તા ઉપર ઢોળાતા થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં એક તરફનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા પતંગ રસિયાઓ તથા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીને કારણે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને લઈને મોડાસામાં વરસાદના છાંટા પડ્યા હતા, જેને લઈને પતંગ રસિયાઓ નિરાશ થઈ ગયા હતા. આ વખતે બજારમાં મંદી પણ જોવા મળી રહી છે, તો બીજી બાજુ વરસાદ પડવાથી પતંગ દોરીના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે, તો કમોસમી વરસાદથી ખેડૂતોને પહેલા તકલીફોનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ રવિ પાકને પણ નુકસાન થશે તો તેવું વિચાર કરીને ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. પ્રાંતિજના બજારોમાં તારીખ 13 જાન્યુઆરીના રોજ પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રાંતિજ શહેર તેમજ તાલુકાના ઉત્સવ પ્રેમી લોકો ઉત્તરાયણ પર્વ અંતર્ગત ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બજારોમાં જ્યાં નજર કરો ત્યાં પતંગ દોરીની હાટડીઓ જોવા મળી હતી. પ્રાંતિજનગરના મુખ્ય બજાર ગણાતા હજામ ચોરા, દેસાઈપોર અને ભાંખરિયા વિસ્તારોમાં પતંગ દોરીના રસિયાઓ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. પતંગ દોરીના ભાવમાં રૂપિયા 10-15% વધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ઉત્સવ પ્રેમી લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા તડામાર તૈયારીઓ કરી રહેલ નજરે પડતા હતા. પતંગના વિવિધ સ્ટોલ ઉપર અવનવા રંગબેરંગી પતંગ ઉપરાંત સુરતી માંજો, માસ્ક, ટોપીઓ, પીપુડા અને ઉત્તરાયણને લગતી ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહ્યા હતા. કેટલાક પતંગ રસિયાઓ તૈયાર ફિરકી ન ખરીદતા દોરીને પીવડાવવાનું પસંદ કરે છે, જેના કારણે ઠેર ઠેર ચરખાવાળાઓ સ્ટેન્ડ જમાવીને ધંધો કરી રહ્યા છે. ભાંખરિયા હજામ ચોરાથી હનુમાનજી મંદિર સામે તેમજ નગરપાલિકા સંચાલિત આંબેડકર શોપિંગ સેન્ટરમાં પણ પતંગ દોરીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. પ્રાંતિજના નગરજનો ઉત્તરાયણ પર્વ અંતર્ગત ઊંધિયું અને જલેબીની જયાફત ઉડાડે છે, જેના કારણે શાકભાજીની દુકાનો તેમજ લારીઓ ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. લીલા શાકભાજી તેમજ ઊંધિયામાં વપરાતા શાકભાજી ખરીદવા ગૃહિણીઓ ઉમટી પડી હતી. હજામ ચોરા તેમજ વિવિધ સ્થળો ઉપર શાકભાજી, ચીકી, તલના લાડુ તેમજ વિવિધ વાનગીઓ ખરીદીને ઉત્સવ પ્રેમી લોકો ઉત્તરાયણ પર્વનો આનંદ માણવા જાણે કે ઉત્સુક બન્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પ્રાંતિજ નગરના તારીખ 12 જાન્યુઆરીના રોજ ભાંખરિયા બસ સ્ટેશન નજીકના સ્વામી વિવેકાનંદ માર્કેટ નજીકથી સીએએના સમર્થનમાં પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસે સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર પાસે તારીખ 12 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ નગરના આગેવાનો
સીએએના સમર્થનમાં એકત્રિત થયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપીને સૂત્રોચ્ચાર કર્યા હતા. નરેન્દ્ર મોદી આપ આગે બઢો, હમ તુમ્હારે સાથે અને વંદે માતરમના જયઘોષ સાથે રેલીનું પ્રસ્થાન કર્યું હતું. આ રેલીમાં પ્રાંતિજ નગરના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ તેમજ યુવાનો જોડાયા હતા. ભાંખરિયાથી નીકળેલ આ રેલી ખોડિયાર કુવા, લાલ દરવાજા, બજાર ચોક થઈને નાની બાગોળ વિસ્તારમાં શ્રી હરિહરેશ્વર મહાદેવના મંદિર ચોકમાં પહોંચી હતી. ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણે સીએએના કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દેશભરમાં ફરીને લોકોને સીએએ વિશે સાચી સમજ આપી રહ્યા છે. આ કાયદો નાગરિકતા આપવા માટે છે, છીનવવા નહીં. તેમ છતાં વિરોધ પક્ષો દ્વારા લોકોને ઊંધા ચશ્મા પહેરાવીને ગેરમાર્ગે દોરવામાં આવે છે, તે યોગ્ય બાબત નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં લોકો સીએએને સમર્થન આપી રહ્યા છે, પરંતુ મૂડીભર લોકો મુસ્લિમ સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને આ કાયદાનો વિરોધ દર્શાવી રહ્યા છે. સમર્થન રેલીમાં ભાજપ તાલુકા મંડળ, શહેર મંડળ, યુવા મોરચો, મહિલા મોરચો અને નગરપાલિકાના પ્રમુખ ઉપરાંત સદસ્યો સહભાગી બન્યા હતા. અંબાજી માતાના ચોકમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. રતિભાઈ ટેકવાણી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. એક તરફ રાજ્યમાં કુપોષિત બાળકોનો રેશિયો વધી રહ્યો છે, તો બીજી તરફ કુપોષણ અટકાવવા માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં મધ્યાહન ભોજનમાં અપાતું અનાજ ખરાબ હોવાને લઈ તંત્ર દ્વારા તપાસ કરી અનાજ પરત કરાયું છે. રાજ્યમાં દિવસે ને દિવસે બાળકોમાં કુપોષણનો રેશિયો વધી રહ્યો છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી છે. પરંતુ મધ્યાહન ભોજન માટે સ્કૂલોમાં આપવામાં આવતું અનાજમાં સડેલી દાળ અને સડેલા ચણા સામે આવતા મધ્યાહન સંચાલકોએ આ અનાજને પરત કર્યું છે, તો કેટલીક શાળાના મધ્યાહન સંચાલકોએ પરત ના કરતા નાયબ મામલતદારે તપાસ દરમિયાન પરત કરાયું છે. તો મધ્યાહન સંચાલકો પણ સરકારને વિનંતી કરે છે કે બાળકો માટે અપાતું અનાજ કેટલીક વાર ખરાબ આવે છે, એની ગુણવત્તા વધારી સારું અનાજ પણ મધ્યાહન સંચાલક માંગ કરી રહ્યા છે. જિલ્લામાં અનેકવાર મધ્યાહન ભોજનના અનાજની ફરિયાદો સામે આવી છે. ત્યારે તાજેતરમાં પ્રાંતિજ તાલુકામાં પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનનું અનાજની ગુણવત્તા યોગ્ય ના હોવાની ફરિયાદ મળતા તંત્રની આંખ ખુલી છે. ત્યારે પ્રાંતિજ તાલુકામાં તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. પ્રાંતિજ તાલુકાના પિલુદરા, સોનાસણ, બોભાવર્ગ, મેમદપુર જેવી 9 પ્રાથમિક શાળાઓની તપાસ દરમિયાન 9 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનું અનાજ ખરાબ હોય એવું લાગી રહ્યું હતું અને 9 શાળા પૈકીની 2 શાળામાં મધ્યાહન ભોજનનું અનાજ વધુ ખરાબ હોય એવું સામે આવ્યું હતું. પરંતુ તાત્કાલિક ધોરણે 9 શાળાઓના અનાજનો જથ્થો પરત મોકલી નવું અનાજ ફાળવી દેવામાં આવ્યું છે. સાથે જ હવેથી તકેદારી રાખી ચકાસણી કર્યા બાદ જ અનાજ ફાળવવામાં આવશે તેવું પ્રાંતિજ મામલતદારે દાવો પોકાર્યો છે. એક તરફ કુપોષિત બાળકો માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ સડેલા અનાજ ફળવાઈ રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાશે અને ગુણવત્તા જળવાશે કે કેમ એ મોટો સવાલ છે. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. પિલુદરા પ્રાથમિક શાળામાંથી બોલું, સંચાલક મધ્યાહન ભોજનની. અમે સારું અનાજ આવવાનું તો જ બાળકોને જમાડીએ છીએ સાહેબ, અને ખરાબ અનાજ દાળ ચોખા ચણા કોઈ પણ અનાજ ખરાબ આવે તો અમે પરત જમા કરાવી દઈએ છીએ.
બાળકોના ભાવિ વિશે અમે થોડું વિચારીએ છીએ એમના. જી સર, જે પ્રાતિક તાલુકાની અંદર મધ્યાહન ભોજનમાં અંદાજમાં કંઈક ખામી સામે આવી હતી, આપના દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? અમને ફરિયાદ મળતા મારા નાયબ મામલતદાર સુપરવાઇઝર અને કેટલીક જગ્યાએ અમે જોઈન્ટ વિઝિટ કરી છે અને બે કેન્દ્રો ઉપરથી થોડુંક નેચર ખરાબ હોય એવું ધ્યાને આવતા અમે જથ્થો બદલવા માટે અમને કહી દીધેલું છે અને એમડીએમ સુપરવાઇઝર અને નાયબ મામલતદાર એમડીએમને દરેક કેન્દ્રો તપાસવા માટે અમે સૂચના આપી છે. અગાઉ આવી ભૂલ ના થાય એના માટે અમે ગોડાઉન મેનેજરને બોલાવી અને રૂબરૂ ચર્ચા કરી છે. નેક્સ્ટ ટાઈમથી જ્યારે પણ કેન્દ્ર ઉપર જથ્થો ફાળવવાનો થાય ત્યારે અમારા નાયબ મામલતદાર જાતે એની ચકાસણી કરી અને પછી જથ્થો ઇસ્યુ કરીશું. દાળ સારી આવી નથી એટલે મોન સાહેબ એ તો ના પાડેલી છે. દાળ સારી ના હોય તો નહીં લેવાની, એટલે આ વખત અમે લાયા જ નહીં. દાળ કચણો દાળ અને ચણા ખરાબ આવે આ બે ગયા મહિના નહોતી સારી દાળ અને આઠમા મહિના એમાં નહોતી સારી આવી, નવમા દસમા હારી આવી. ઘઉંના ચોખા એ તો સારા જ આવશે, ઘઉંના ચોખા તો સારા જ આવશે. આ વખત દાળ આવી છે ના? આ વખત તો આવી નથી, લાય જ નહીં અમે દાળ જ અને આવીએ નથી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને સંઘનું 26મું મહાઅધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે લોકોના ઘરમાં પ્રકાશ પાથરતા પાથરતા ઘણીવાર પોતાના ઘરમાં કાયમ અંધકાર પથરાઈ જાય તેવી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા વિદ્યુત કામદારોને નતમસ્તક કરી અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે ઈસવીસન 1962માં શરૂ થયેલા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ હોવાનો ગૌરવ એટલા માટે છે કે ગુજરાતના વિકાસમાં ઉર્જા વિભાગનું વિશેષ યોગદાન છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતને દેશ વિદેશમાં મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આ વિભાગનો સિંહ ફાળો છે. ભરતભાઈ પંડ્યાએ કહ્યું કે ભૂકંપ કે પૂર વાવાઝોડા જેવી આપત્તિના સમયે વિદ્યુત કામદારો પોતાના પરિવારની પરવા કર્યા વિના રાત દિવસ કામ કરે છે. તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં આવેલા પૂરના સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 5 દિવસ બનાસકાંઠામાં રોકાઈ પરિસ્થિતિને પૂર્વવત કરવા માર્ગદર્શન આપી રહ્યા હતા. તે સમયે ઉર્જા વિભાગના કર્મચારીઓએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી, તેની સમગ્ર ગુજરાતમાં પ્રશંસા થઈ હતી. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યાએ કહ્યું કે પૂરના પાણીમાં જઈ વીજળીના થાંભલા ઉપર ચડી લોકોને પ્રકાશ આપવા વિદ્યુત કામદાર ઘણીવાર જાનની બાજી લગાવી દે છે, ત્યારે આવી શ્રેષ્ઠ કામગીરી કરનાર કામદારોનું આગામી અધિવેશનમાં સંઘ દ્વારા સન્માન કરવામાં આવશે. વિદ્યુત કામદારોને કામગીરી દરમિયાન અકસ્માત ન થાય અને સાવચેતી રાખવાની અપીલ કરતા પંડ્યાએ કહ્યું કે લાઈવ વાયર પર જતા પહેલા લાઈફ લાઈન પર પોતાના પરિવાર સામે જોઈને તેમનો વિચાર કરીને જોખમ ન ખેડવા તેમણે કામદારોને અપીલ કરી હતી. પંડ્યાએ કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી નાગરિકો જેઓ શરણાર્થી તરીકે ભારતમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવા ભારત સરકાર દ્વારા CAA નો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાને સમર્થન આપવા તેમણે અપીલ કરી હતી. તેમણે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તમારી પતંગની દોરીથી કોઈ અબોલ પશુ પંખીની જીવન દોરી ન કપાઈ જાય તેની કાળજી રાખી સલામત ઉત્તરાયણની ઉજવણી કરીએ. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે ભૂતકાળમાં નુકસાન કરતો ઉર્જા વિભાગ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણય અને વિદ્યુત કામદારોની મહેનત પુરુષાર્થને લીધે ઉર્જા વિભાગ આજે ઉર્જાવાન બન્યો છે. ગુજરાતના તમામ ગામડાઓને 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી
નરેન્દ્રભાઈ મોદીએ જીએબીનું 7 કંપનીઓમાં વિભાજન કરી માળખામાં ધરખમ ફેરફાર કરી સતત વીજળી મળે તેવી વ્યવસ્થા ઊભી કરી આપી છે. સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પર આપણી રક્ષા કરતા સુરક્ષા જવાનોને વીજળી પાણી મળે તેની વ્યવસ્થા આ સરકારે કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવામાં ઊર્જા વિભાગનું મહત્વનું યોગદાન છે. આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત ઊર્જા સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસના સોપાનો સર કરી રહ્યું છે. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે વિદ્યુત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ રાત દિવસ એક કરી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કામ કરે છે. તેમની મહેનતના લીધે ગુજરાતમાં 24 કલાક 3 ફેઝ વીજ પુરવઠો મળે છે. તેમણે કહ્યું કે ઉર્જા ક્ષેત્રે ગુજરાત સરપ્લસ સ્ટેટ છે અને પ્રજાહિતમાં ઉર્જા વિભાગ સતત કામ કરે છે, જે બદલ તેમને અભિનંદન પાઠવું છું. ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે એમ જણાવતા તેમણે કહ્યું કે નિગમના તમામ એન્જિનિયર સહિત કર્મચારીઓ પોતાની ફરજ અને જવાબદારી સારી રીતે સમજી સમર્પિત ભાવે ફરજ બજાવે છે, પરિણામે સિદ્ધિઓ મેળવી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્યના છેવાડાના વિસ્તારમાં પણ અવિરત વીજ પુરવઠાને લીધે બનાસકાંઠા જિલ્લામાં દૂધના ધંધાનો ખૂબ સરસ વિકાસ થયો છે. પરિણામે બનાસ ડેરી સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં નંબર 1 છે. સાંસદે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી નાગરિકો જેઓ શરણાર્થી તરીકે ભારતમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંસદમાં સીએએનો કાયદો પસાર કરાવ્યો છે. તેને સમર્થન આપી શક્તિશાળી રાષ્ટ્રના સહભાગી બનવા અપીલ કરી હતી. પ્રારંભમાં સંઘના કન્વીનર જેએસ પટેલે સ્વાગત પ્રવચન કરી કામગીરીની સંક્ષિપ્ત વિગતો જણાવી હતી. આ પ્રસંગે સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ દ્વારા રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા એજી વિકેશના સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુજીબીસીએલના મુખ્ય ઇજનેર પીપી પંડ્યા, મધ્ય ગુજરાતના મુખ્ય ઇજનેર સ્વાતિબેન, અધિક મુખ્ય ઇજનેર એલ એ ગઢવી, બીએમ શાહ, જેટકોના વીટી પરમાર, અધિક્ષક ઇજનેર ગિરીશભાઈ પટેલ અને એલએફ ડાભી, સંઘના ઉપપ્રમુખ સુમનભાઈ પટેલ, ગજેન્દ્ર ભટ્ટ, રતનસિંહ ચૌહાણ, ચેતન મહેતા, વીરેન મહેતા સહિત રાજ્યભરના વીજ કંપનીઓના કામદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.